ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા 4 દિવસથી માસિક ધર્મ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે રાષ્ટ્રીય મહિલા આયોગની તપાસમાં ચોંકાવનારી હકીકતો સામે આવી છે. ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સંસ્થામાં દીકરીઓ માસિક ધર્મમાં આવે તો રજિસ્ટરમાં નોંધ કરવામાં આવતી હતી. સંસ્થામાં એડમિશન લેવા પૂર્વે દીકરીઓને ધર્મના નિયમો પાડવા બાહેદારી લેવાતી હતી. દીકરીઓને નિયમ પાલન સામે કોઈ વાંધો નથી, પરંતુ માસિક ધર્મમાં ચેકિંગ માટે જે પદ્ધતિ અજમાવાઈ તે સામે વાંધો છે. વિદ્યાર્થીઓને વોશરૂમમાં લઈ જઈ વસ્ત્રો કાઢી માસિક ધર્મની ચકાસણી કરાઈ હતી, જે વાત સ્ત્રીઓના ગૌરવ ભંગની છે. ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના વિવાદ મામલે રાજુલાબેન દેસાઈએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓના નિવેદનનો મનોમંથન અને ગહન વિચાર માંગીને લે તેમ છે. સંસ્થામાં પ્રવેશતી દીકરીઓને શરૂઆતથી જ શિક્ષાપાત્રે નિયમો પાડવા આગ્રહ કરાય છે. સ્ત્રીઓની મર્યાદા જાળવવી જરૂરી છે. આયોગની તપાસ દરમિયાન હોસ્ટેલના ટ્રસ્ટીઓએ મીડિયાને દૂર રાખતા ચકમક જરી હતી. આજ રોજ રાષ્ટ્રીય મહિલા આયોગની હોસ્ટેલની દીકરીઓ સાથેની અમારી જે ચર્ચા થઈ છે, ચર્ચા દરમિયાન 2-3 મુદ્દા ઉપસ્થિત થયા છે કે શું કોઈપણ ધર્મને પોતાના એવા નિયમો શૈક્ષણિક સંસ્થાઓ પર લાગુ પાડવાનો અને એને ફરજિયાતપણે એ નિયમનું પાલન કરવું, આ નિયમ કેટલા અંશે વ્યાજબી ગણી શકાય. સેકન્ડ, કે દીકરીઓ સાથેની વાતચીત છે કે દીકરીઓએ હવે આગળ કોઈ કાર્યવાહી કરવી નથી. જે પણ કાર્યવાહી કરવામાં આવી છે કે જે લોકોએ એમને જબરજસ્તી ચેકિંગ કર્યું હતું માસિક ધર્મ દરમિયાન, એમના પર એક્શન લેવાયા છે, તો દે ઓલ આર સેટિસ્ફાઈડ, એ પ્રકારનું એ દીકરીઓનું કહેવું છે. થર્ડ, મેં એમની લીગલ રાઇટ્સ અવેરનેસ માટેની ચર્ચા કરી છે કે કોઈપણ સ્કૂલ, કોલેજ, હોસ્ટેલમાં એઝ પર ધ ગાઈડલાઇન્સ ઓફ UGC, UGCની ગાઈડલાઇન્સ પ્રમાણે જે રાઇટ ટુ એજ્યુકેશનની આપણે વાત કરીએ છીએ, તો એવા કોઈ નિયમો કે જે ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સ, એટલે કે એક સ્ત્રીનું અસ્તિત્વ છે, એક સ્ત્રીની મર્યાદા છે અને એક સ્ત્રીનું પોતાનું અંગત વ્યક્તિગત જીવન છે, તો એના અધિકારોનો ભંગ થાય, રાઇટ ટુ પ્રાઇવસી માની લઈએ, ફંડામેન્ટલ રાઇટ્સ વાયોલેશન, તો આ હ્યુમન રાઇટના પરિપ્રેક્ષ્યમાં શું આ યોગ્ય છે કે કેમ? દીકરીઓનું કહેવું એવું છે કે જે પ્રકારે જે ધર્મ સાથે સંસ્થા જોડાયેલી છે અને એની શિક્ષાપત્રીમાં જે નિયમ લખેલો છે, એ નિયમ પાળવા માટે અમે શરૂઆતથી જ એડમિશન પહેલાં જ અમે લોકો બંધાયેલા છીએ. દેટ્સ વાય આઈ એમ સેટિસ્ફાઈડ, એ પ્રકારનું એ એક દીકરીનું સ્ટેટમેન્ટ છે. પણ હું માનું છું કે જે દીકરીઓ અત્યારે હાલ હાજર નથી, રજા પર છે, એમની સાથે પણ મારે ટેલિફોનિક ડિસ્કશન આ મુદ્દે કરવાનું બાકી છે હજુ, અને ઓવરઓલ તપાસ ચાલુ જ છે, એટલે કોઈ ફાઇનલ સ્ટેટમેન્ટ આવતા પહેલાં અમુક એક આ ચર્ચાઓમાં જે મુદ્દા ઉદ્ભવ્યા છે તે ખૂબ એવું કહી શકાય કે ગહન છે, ચિંતન મનોમંથન માંગી લેવા મુદ્દા. કે જે દીકરીઓને કપડાં ઉતારીને મજબૂર કરવામાં આવ્યો છે, ચેક કરવામાં આવ્યું છે કે તેઓ રજસ્વલા છે કે નહીં, આ એક મહિલા તરીકે, આ એક મહિલાની ગરિમાનો ખૂબ જ અપમાન છે. ધાર્મિક બાબતને તમે આડમાં લઈને કોઈ પણ મહિલાનો અપમાન કરવાનો કોઈને પણ અધિકાર નથી, જેનો આજે રોજ કચ્છ જિલ્લા કોંગ્રેસ મહિલા સંગઠન દ્વારા આનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. અને જે કેન્દ્રમાંથી જે આયોગ સમિતિના જે અધિકારીઓ આવ્યા છે એને અમે મળી અને આ તપાસ જે નિષ્પક્ષ તપાસ થાય, કારણ કે તમે અહીંયાના જે ટ્રસ્ટીઓ છે તે ભાજપ સાથે અને કચ્છ યુનિવર્સિટી સાથે પણ જોડાયેલા છે, અને એવું પણ અમને જાણવા મળ્યું છે કે અહીંયાની જે વિદ્યાર્થીનીઓ હતી જે આનો ભોગ બની છે તે વિદ્યાર્થીઓને અહીંયાથી રજા ઉપર ઉતારી દેવામાં આવી છે અને એના ઉપર દબાણ કરવામાં પણ આવે છે. એટલે આ વસ્તુને આખું ભીનું સંકેલવાની અત્યારે કોશિશ કરવામાં આવી રહી છે, જે મહિલાઓ ઉપર આટલો અત્યાચાર થાય છે કે જેનો કચ્છ એપિસેન્ટર બની ગયો છે, અને એક કચ્છની મહિલા તરીકે આ બનાવને હું ખૂબ જ આકરા શબ્દોમાં વખોડી કાઢું છું. બનેલી ઘટના છે એને કેવી રીતે વિરોધ કરવામાં આવ્યો છે અને શું માંગ રહી છે હવે? કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા આજરોજ જે સહજાનંદ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં છેલ્લા ઘણા વખતથી આપણે સમાચાર પત્રોમાં અને અખબાર પ્રિન્ટ મીડિયામાં વાંચીએ છીએ કે બહેનો જે રજસ્વલા બની છે અને એનામાં એને કપડાં ઉતારીને જે તપાસ થઈ છે એના માટે કરી, અને આ એક બનાવ દુઃખદ છે. આજે આ વિજ્ઞાન જગતમાં આ એક દુઃખદ ઘટના કહેવાય. શિક્ષણ અને ધર્મને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ સંસ્થા એક શિક્ષણની સંસ્થા છે. આ સાથે જ અમારી, અમે અહીં મહિલા કોંગ્રેસની બહેનો એકઠી થઈ છે અને અમારી માંગ એવી છે કે
વ્યવસ્થિત તપાસ સમિતિની રચના થવી જોઈએ. ત્યારબાદ જે ટ્રસ્ટીઓ છે એ કચ્છ યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, તો આ કચ્છ યુનિવર્સિટીને જો તપાસ સોંપવામાં આવે તો કેટલે અંશે આ તપાસના યોગ્ય તારણ બહાર આવી શકે. કાલે અમે મહિલા કોંગ્રેસનું પ્રતિનિધિમંડળ અહીં મળવા આવેલ અને જેમાં મહિલાઓ જે દીકરીઓ છે એને મળવા દેવામાં આવી નથી, રજામાં ઉતારી દેવા એવામાં આવી છે. જો દીકરીઓ સામે આવે અને દીકરીનો પણ અવાજ દબાવી દેવામાં આવ્યો છે, એટલે યોગ્ય તપાસની માંગ સાથે આવા જે કાયદાઓ છે છૂત અછૂતના એ શિક્ષણમાંથી નીકળી જવા જોઈએ.